નમસ્કાર દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. અંજારમાં 1,98,00,000 ના ખર્ચે તૈયાર થયેલ બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ. રાજકોટની મુલાકાતે આવેલા બોલિવૂડ અભિનેતા મનોજ જોશીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને આપી શ્રદ્ધાંજલિ. જામકંડોરણાના સાતોદડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે અમરેલીના બાબરામાં તથા આજુબાજુના ગામડાઓમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં આજે ઠંડક પ્રસરી હતી, ત્યારે મેઘરાજા મન મૂકીને વરસે તેવી રાહ લોકો જોઈ રહ્યા છે. રિપોર્ટર ગોરધન દાફડા સાથે નારણ વાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. અંજારમાં 1,98,00,000 ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંજારમાં 1,98,00,000 ખર્ચે બનાવેલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ ગુજરાતના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અંજારવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકોએ આ કાર્યક્રમ દરમિયાન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી. રિપોર્ટર રાણાભાઈ આહિર સાથે ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. રાજકોટની મુલાકાતે આવેલા અભિનેતા મનોજ જોશીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પી. બોલિવૂડ અભિનેતા તેમજ પદ્મશ્રી મનોજ જોશી આજે રાજકોટની ખાસ મુલાકાતે હતા, ત્યારે તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આપણા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલજીનો મહાનિર્વાણ થયું છે. અટલજી એટલે સાક્ષાત જ્ઞાનગંગા, અટલજી સરસ્વતી પુત્ર, એક બહુ અદ્ભુત કવિ, દશ સહસ્રેશુ વક્તા અને અજાત શત્રુ વ્યક્તિત્વ અને એક પ્રખર રાષ્ટ્ર નેતા અને સંપૂર્ણ કાલ પૂર્ણ કરનાર પહેલા બગેર કોંગ્રેસી વડાપ્રધાન આ દેશના. હું એટલું જ કહીશ કે એમના જવાથી બહુ મોટી ખોટ નિર્માણ થઈ છે. એ કોઈ દિવસ ભરી નહીં શકાય એવી ખોટ છે. અને આઈ થિંક આટલું સાત્વિક નેતૃત્વ ભારત દેશના ઇતિહાસમાં અટલજી નામે એકમાત્ર છે. અને રાજનીતિના કીચડમાં ઉગેલું અટલજી એટલે બ્રહ્મકમળ. એમને હું હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમની કવિતાઓ ઘણી બધી જગ્યાએ મેં કાવ્ય પઠન કર્યું છે. એ કવિતાઓ બધી આજે કાલ કે કપાલ પર લખતા હું લેતા હું. જ્યારે બોલે ત્યારે મંત્રમુગ્ધ થઈને લોખંડ જેમ ચુંબકની તરફ આકર્ષાય, એમ મેં નાનકડી મીટિંગ હોય કે 25,000-50,000 શિવાજી પાર્કમાં માનવ મેદની હોય, એમને સાંભળવા એક લાવો હતો અને મને એ ભાગ્ય મળ્યું છે. અટલજી એક જીવન પદ્ધતિ, અટલજી એક વિચાર, અને વિચાર એ હંમેશા અમર હોય છે. અને આ વિચાર, અટલજી નામનો વિચાર, એ સતત પ્રવર્તક રહેશે, માર્ગદર્શક રહેશે અને દરેક ભારતીય માટે પથદર્શક રહેશે.
રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. અમદાવાદના નરોડા ગામ પાસે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા, જ્યારે જામનગરમાં સવારથી જ વરસાદનું આગમન થયું હતું. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે, ત્યારે નરોડા ગામ પાસે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો આ તરફ આજ વહેલી સવારથી જામનગરમાં પણ વરસાદનું આગમન થયું હતું. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર મિતેશ સોલંકી સાથે જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. અંજાર તાલુકાના ભીમસરમાંથી સગીર કન્યાઓને ભગાડી જતો શખ્સ ઝડપાયો. અંજાર તાલુકાના ભીમાસર ગામે રહેતી બે સગીર કન્યાઓનું અપહરણ થયાનું માલુમ પડતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સંદર્ભે તપાસ કરતા જામનગરના એક શખ્સને ભચાઉ પાસેથી દબોચી લીધો હતો. 14-8-2018 ના રોજ ભીમાસર ગ્રામ પંચાયતની જે પ્રાથમિક શાળા છે એમાં બે દીકરીઓ છે એ અભ્યાસ કરતી હતી અને તેને રાજેશ રમણીક રાઠોડ છે જે મૂળ રહેવાસી જામનગરનો છે અને હાલે અંજારની જે રામા સિલિન્ડર કંપની છે એમાં નોકરી કરે છે અને એની એને લલચાવી ખોસલાવી અને લગ્ન કરવાના ઈરાદે ત્યાંથી અપહરણ કરી ગયેલો હોય જેનો એના વાલીની ફરિયાદ લઈ અંજાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ પુનઃ નંબર 195/18 આઈપીસી કલમ 363-367 પોસ્કો 1 કલમ 8 મુજબ ગુનો દાખલ કરી અને બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ડીબી વાઘેલા સાહેબ તથા ગાંધીધામના એસપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા અંજાર ડિવિઝનના ડીવાયએસપી સાહેબની સૂચનાથી અમોએ અલગ અલગ 3 ટીમો બનાવી જેમાં એક ટીમમાં પીએસઆઈ બીવી ચુડાસમા સાહેબ તથા બીજી ટીમમાં પીએસઆઈ જે જાડેજા સાહેબ તથા જેડવી રાયમાં વિગેરાને અલગ અલગ ટીમ બનાવી અને શોધખોળ આદરેલ. તે દરમિયાન આરોપીને જામનગર જતો હોય ત્યાંથી રસ્તામાંથી તેને પકડી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીની અટક કરી લીધેલ છે. રિપોર્ટર રાણાભાઈ આહિર સાથે ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર, કચ્છ. બાબરામાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. બાબરાના સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાથે જ બાબરાના રાજકીય આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કુંવરજીભાઈ બાવળિયાએ આ તકે શહેર તથા તાલુકાની જાણકારી મેળવી હતી. રિપોર્ટ ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ગઈકાલે રાત્રે 9:30 કલાકે ઉપલેટા નગરપાલિકાના સદસ્યો તથા આપણું ઉપલેટા ગ્રુપ દ્વારા બાઉલા ચોક ખાતે કેન્દ્ર સરકાર અને કેન્ડલ સળગાવી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ તારીખ 16-8-2018ના રોજ આપણા ભારતના વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 92 વર્ષની ઉપરે દુઃખદ અવસાન થતાં ઉપલેટા નગરપાલિકા તથા મારું ઉપલેટા તથા ઉપલેટા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, ઉપલેટા નગરજનના નગરજનો, ઉપલેટાના યુવા ભાજપના કાર્યકરો દ્વારા આજે બાપુના બાવલા ચોકની અંદર અટલ બિહારી વાજપેયીનું દુઃખદ અવસાન થતાં આજે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. દર્શિત કરે છે ફાઉન્ડર ઓફ આપણું ઉપલેટા. આજ રોજ અટલ બિહારી સાહેબના દુઃખદ અવસાન બાદ બાપુના બાવલા ચોકમાં આજે અમે બધા શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. તો આજરોજ આપણું ઉપલેટાની ટીમ તથા ઉપલેટાના નગરજનો બધા જ ઓળખ સામેલ થયેલા હતા. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. જામકંડોરણા તાલુકાના સાતોદડ ખાતે સરકારી તાલુકાના પટાંગણમાં ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા સારી કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીને રોકડ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ
ભારત વર્ષના 72મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી અત્રે સાતોદર તાલુકા શાળામાં રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ બહુ શાનદાર રીતે, આનંદદાયક રીતે અને જુસ્સાભેર ઉજવવામાં આવેલ છે. ધ્વજવંદનનો કાર્યક્રમમાં આ ગામના આગેવાનો, સરપંચશ્રી, તાલુકા પંચાયત ભૂતપૂર્વ પ્રમુખશ્રી પ્રતિપાલશ્રી, ત્રેના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ, પીએસઆઈશ્રી, પોલીસ સ્ટાફ વગેરેએ બહોળા પ્રમાણમાં હાજરી આપેલી છે અને આ કાર્યક્રમ બહુ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવેલા છે. અત્રેના કાર્યક્રમમાં તાલુકા શાળા સાતોદરના સ્ટાફ તરફથી જે સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરવામાં આવેલા છે એ પણ કાર્યક્રમો બહુ જ સરસ અને સરસ રીતે ઉજવવામાં આવેલા છે, એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. રિપોર્ટર નરેન પ્રિયદર્શી, લોક ફરિયાદ ન્યૂઝ, જામ કંડોરણા. બાબરા કાઠી સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા 5 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વરુણદેવને રીઝવવા માટે 5 કિલોમીટર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા બાબરામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરથી મેલડી માતાજીના મંદિર સુધી કરવામાં આવી હતી. આ પદયાત્રામાં સૌથી નાની ઉંમરનો યુગ બસિયા પણ જોડાયો હતો. તાલુકા વિસ્તારમાં અમારે આ વર્ષે વરસાદની જરૂરિયાત તો હર વર્ષે હોય જ છે, પણ આ વખતે બિલકુલ વરસાદ છે નહીં. તો જગતનો તાત કે ભૂખ્યો હોય અથવા તો વિસ્તાર જે છે એને વરસાદ ના મળે, પાણી ના મળે તો કેટલી મુશ્કેલીઓ આવે હર કોઈ સમજી શકે છે. એટલા માટે અહીં બાબરા વિસ્તારના કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા મળી બાબરાથી 5-6 કિલોમીટરના અંતરે આવેલું અમારે મેરડી માતાજીનું તળાવ કહેવાય છે, મેરડી માતાજીનું મંદિર છે, ત્યાં વરુણદેવને રીઝવવા માટે વરસાદ સારો થાય, વિસ્તારને કંઈક સારું પાણી મળે, કંઈક વિસ્તાર સુખી સંપન્ન બને એવી કંઈક ભાવનાઓ લઈ અને સૌ માતાજીને આરાધના કરવા આવ્યા છીએ, જેથી કરી અને અમારા વિસ્તારને વરુણદેવ રીઝે અને વરસાદ કંઈક સારો થાય એવી આશા વ્યક્ત કરતા કાઠી સમાજ ક્ષત્રિય સમાજ દ્વારા બાબરાથી 5 કિમી દૂર આવેલ મેલડી માતાજીના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું અને મેલડી માતાજીના સાનિધ્યમાં આવી અને વરસાદ સારો વરસે એવી મેલડી માતાજી માટે પ્રાર્થના કરી હતી અને 100થી વધુ લોકો અમારા ક્ષત્રિય યુવાનો આ યાત્રામાં જોડાયા હતા. રિપોર્ટ ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.